गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં. ધોરણ 6 ની અંદર આપણે હિન્દી વિષય સ્ટાર્ટ કરીએ છીએ. હિન્દી વિષયની અંદર મિત્રો આપણે પહેલો પાઠ કરી ચાલુ કરી છે. હવે ખાસ સૂચના એક સાંભળી લેજો. દરેક વાલીને ઘણીવાર એવી ફરિયાદ હોય છે કે 6 ધોરણની અંદર ગ્રુપમાં એડ હોવા છતાં લિંક ખુલતી નથી. તો એની માટે હું દરેક વિડીયોની અંદર આ સૂચના આપું છું કે આ જે નંબર છે બરાબર એ નંબર સ્કૂલના નંબર છે, ગ્રુપના નંબર છે, તમારે પહેલે સેવ કરવા પડશે. બરાબર શ્રી વિજય સોઢા સ્કૂલ એવી રીતે તમે નંબર સેવ કરી નાખો એટલે બધા જે ગ્રુપની અંદર એડ છે એ બધાને વિડીયો છે એમાં બ્લુ ટીપ આવી જશે. યુટ્યુબના વિડીયો છે એમાં બ્લેક જે લાઈન લખેલી આવે છે બ્લુ થઈ જશે. એ બ્લુ લાઈન ઉપર તમે ટીક કરશો એટલે એ તમે વિડીયો ઓપન કરી જોઈ શકશો. આ વસ્તુ મગજમાં હોય તો મિત્રો બરાબર તમારે કશું જ નથી કરવાનું. તમારા મોબાઈલની અંદર આ નંબર તમારે સેવ કરવાનો છે. આ નંબર સેવ કરી લેશો એટલે તમે બધા જ વિડીયો વ્યવસ્થિત જોઈ શકશો. ક્લિયર છે? ચાલો, અને જો તમે તમને જે પણ હોમવર્ક આપીએ એ હોમવર્ક તમારે કાં તો આ નંબર અને કાં તો આ નંબર ઉપર ફોટા પાડીને રોજનું રોજ હોમવર્ક કરીને જે આપીએ એના ફોટો હોમવર્ક કરવાનું ફોટા પાડવાના અને વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હો તો આ નંબર ઉપર તમારે નંબર સેવ કર્યા છે એ નંબર ઉપર મોકલવાના છે. ગ્રુપમાં નહીં આવે ઓકે, કારણ કે ગ્રુપના એડમિન એક જ હોય. તો આ નંબર અથવા આ નંબર બેમાંથી ગમે તે એક નંબર ઉપર તમે હોમવર્ક મોકલી શકશો. ક્લિયર છે મિત્રો? ચાલો હવે આગળ વધીએ. હિન્દી વિષયની અંદર પહેલો પાઠ છે એ ચિત્ર પાઠ છે, દયાલુ શિકારી. દયાનો શિકારી પાઠ આપણે ચાલુ કરીશું જે પાના નંબર 1 ઉપર છે. તમારી પ્રથમ સેમેસ્ટરની જે હિન્દીની બુક છે એ કંઈક આવી દેખાય છે ઓકે. 6 ધોરણની આ બુક છે એ તમારે હિન્દી વિષયની લઈ લેવાની છે બરાબર. એ તમારી દ્વિતીય ભાષા છે એટલે કે આપણે પ્રથમ ભાષા આપણી ગુજરાતી છે, આ એક ભાષા તરીકે શીખીએ છીએ. તો પાના નંબર 1 ઉપર આપણે આ પાઠ સ્ટાર્ટ કરી છે. તમારી બુક સાથે રાખીને એમાં જોતા જાઓ. ઇસ ચિત્રપાટ મેં હિરણ કા શિકાર કરને કે લિયે એક શિકારી જંગલ મેં ગયા. આ ચિત્રપાટની અંદર શિકારી છે હરણનો શિકાર કરવા માટે જંગલમાં ગયો. હિરણી ને એક છોટે સે સાવક કો જન્મ દિયા દે. હરણી એ એટલે કે ફિમેલ હરણ એણે એક નાના બચ્ચાને જન્મ આપેલો છે. ઉસી સમય વા શિકારી થી ગોલી કા નિશાના બન જાતી હૈ. તે જ સમયે તે શિકારી છે બરાબર એની ગોળીનો નિશાનો બની જાય છે. શિકારી હિરણી કે પાસ આતા હે, શિકારી છે હિરણીની પાસે આવે છે. દેખતા હે કે ગોલી ટાંગ મે લગી થી, એ જોય છે કે એને ગોળી છે એ પગમાં લાગી ગઈ હોય છે. વહ પછતાતા હે, તેને ખૂબ જ પછતાવો થાય છે. વહ હિરણી ઓર ઉસકે બચ્ચે કો ડોક્ટર કે પાસ લે જાતા હે. તે હિરણી અને તેના બચ્ચાને એક ડોક્ટર પાસે લઈ જાય છે. બાદ મેં જંગલ મેં ઉસી જગ્હા છોડાતા હે, પછી એ જ જંગલ ની અંદર તેને પાછી મૂકી આવે છે. ઇસ ચિત્રપાટ મેં પશુ કે પ્રતિ માનવ કા કૈસા વ્યવહાર હોના ચાહીએ ઓર સંસાર મેં સભી કો જીને કા અધિકાર હે યે બાત બતાઈ ગઈ હે. આ ચિત્રપાટ માં પશુ પ્રત્યે માણસ નો વ્યવહાર કેવો હોવો જોઈએ અને સંસારમાં બધા જ ને જીવવાનો અધિકાર છે જ આ વાત એમાં ખાસ કરીને વર્ણવવામાં આવેલી છે. ખબર પડી ગઈ મિત્રો? ચાલો તો અહીંયા આ પાઠ છે એ આપણે એક પછી એક ચિત્ર છે એનું વર્ણન કરતા જઈએ. હિન્દીની અંદર તમારે પણ યાદ રાખવાનું છે. ચાલો પહેલું ચિત્ર, એક જંગલ મેં એક હિરની હે. પહેલે ચિત્ર મેં એક જંગલ મેં એક હિરની દિખ રહી હૈ, વો અપની મૌલિકતા સે આસપાસ ઘૂમ ફિર રહી હૈ. दूसरे चित्र में हमें पेड़ के पीछे एक छुपा हुआ शिकारी दिख रहा है जो हिरनी का शिकार करने के लिए बैठा हुआ है. तीसरे चित्र में हिरनी है उसका शिकार करने के लिए शिकारी उसकी तरफ निशान ले रहा है. तीसरे चित्र में हम ये देख सकते हैं. और चौथे चित्र में शिकारी है उसने हिरनी को गोली मार दी है, ये देख सकते हैं. पांचवें चित्र में देख सकते हैं कि शिकारी जिसने हिरनी को गोली मारी है वो उसके एक सावक यानी उसके बच्चे के पास जाती है और बहुत ही खून बह रहा है.
छठे चित्र में शिकारी उस हिरनी के पास जाता है और देखता है कि उसे बहुत खून बह रहा है, लेकिन उसका छोटा सा बच्चा है, तो उसको दया आ जाती है और वह उसे उठाकर सातवें चित्र में देख सकते हैं कि हॉस्पिटल ले जा रहा है, अपने अस्पताल ले जा रहा है और अस्पताल में वो उसका इलाज करवा के उसके बहुत ही उसका उपचार कर रहा है और वापस जाके उसी को जंगल में नौवें चित्र में देख सकते हैं उसके सावक यानी उसके बच्चे के पास छोड़ाता है। बहुत ही अच्छी सी कहानी है मित्रों। एक शिकारी जो उसका धर्म ही शिकार करना है, लेकिन उसने भी मानवता दिखाकर हिरनी है उसको अपने बच्चे के पास फिर से छोड़ दिया। तो हमें भी इस कहानी से सीखना चाहिए कि हम जो मानवता नहीं दिखा रहे हैं वो हमें किसी भी जानवर के प्रति बहुत ही ऐसा दुर्व्यवहार नहीं करना चाहिए, क्योंकि सभी को जीने का अधिकार है। हम अकेले ऐसे नहीं है जो सिर्फ जी के अपना गुजरान चला सकते हैं। सभी पशुओं को जीने का अधिकार है, छोटे से छोटे सजीव है उसको जीने का अधिकार है, समझा। चलिए तो अभ्यास पेज नंबर 2, चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए। पहला, इस चित्रपट में किस पशु की बात है? तो इस चित्रपट में हिरन ये पशु है उसकी बात है, यानी कि हिरनी की बात है। आपने किन किन पशुओं को देखा है? हमने बहुत सारे पशुओं को देखा है, जैसे कि पशु पालतू पशु है और जंगली पशु है, उन दोनों में से जो भी आपने देखा है उसका वर्णन इसमें लिखना है। हम वैसे भी कुत्ते बिल्लियां बकरियां गाय भैंस ऐसे इत्यादि सारे पशुओं पालतू पशुओं को तो देख ही सकते हैं, लेकिन जब हम जंगल में नहीं जाते लेकिन जो प्राणियों को रखने का संग्रह स्थान है प्राणी संग्रहालय वहां पे जाते हैं तो जंगली पशुओं को भी देख सकते हैं, जो बहुत सारे पशु आपने भी देखे होंगे। तो इस प्रश्न में उसका आपको उत्तर लिखना है। जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं? जंगल में सांप बिच्छू शेर बाघ चीता ऐसे बहुत सारे जंगली पशु देखने को मिलते हैं। चित्रपट के आधार पर शब्दों की सूची बनाइए। शिकारी दयालु ऐसे बहुत सारे प्रश्न है, बहुत सारे ऐसे शब्द है जो आपको अलग अलग दिख रहे हैं, तो यहाँ पे आपको पेड़ हिरनी सावक ऐसे बहुत सारे शब्द लिखने हैं। चित्रपट के आधार पर चुने हुए शब्दों को लेकर वाक्य बनाइए। एक दयालु शिकारी था, तो आप यहाँ पे ऐसी जो स्टोरी है वो लिख सकते हैं और उसमें से आप क्या कर सकते हैं शब्दों को पसंद कर करके उसको लिख सकते हैं। दूसरा प्रश्न है, चित्र के आधार पर जैसे प्रश्न पूछकर दयालु शिकारी कहानी बनाई। पहले चित्र में हिरनी क्या कर रही है? तो पहले चित्र में हिरनी अपनी मस्ती में घूम फिर रही है। हिरनी जंगल में क्या क्या खाती होगी? हिरनी जंगल में छोटे छोटे पेड़ पौधे हैं, छोटे छोटे पौधे और वहां पे घास है वो उगती है, वो खा रही होगी। हिरनी देखने में कैसी है? हिरनी देखने में बहुत ही मनमोहक और सुंदर है। शिकारी हिरनी का शिकार क्यों करना चाहता है? क्योंकि शिकारी है उसको उसके अंदर एक कस्तूरी मिलती है जो बहुत ही सुगंधी होती है, उसको पाने के लिए उसका शिकार करना चाहता है। गोली मारने के बाद शिकारी ने क्या किया? गोली मारने के बाद शिकारी ने देखा कि उसको बहुत सारा खून दे रहा है हिरनी को, और जो हिरनी है वो अपने एक बच्चे के पास जाकर बैठ जाती है। हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा? हिरनी के समीप जाकर शिकारी ने देखा कि वो अपने सावक यानी अपने एक बच्चे के साथ बैठी हुई है और रो रही है, बहुत सारा खून उसके पैर में से बह रहा है। शिकारी हिरनी को कहां ले गया? क्यों शिकारी हिरनी को अस्पताल ले गया? क्योंकि उसका खून है वो बह रहा था, उसका इलाज करवाने के लिए वहां पे ले गया। शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया? शिकारी ने हिरनी के साथ बहुत ही मानवता सवर व्यवहार किया, और क्यों? क्योंकि वो उसको अंदर से मानवता जग गई। इसलिए वर्ण के आधार पर अधिक से अधिक शब्द बनाइए। ख यानी खरगोश, खत्म खाली खाना, तो ट ड म और भ से आपको जो भी शब्द आते हैं वो आपको इसमें बनाने हैं, ठीक है। तो आज हम पेज नंबर 1 और पेज नंबर 2 ये दो पेजेस जो हमने किए हैं,
पेज नंबर 1 और 2। तो यहाँ पे हमने ये दो पेजेस किए हैं, उसमें जो चित्र पाठ है और स्वाध्याय है वो दोनों, ठीक है। तो स्वाध्याय हमें किसमें लिखना है, रफ बुक में, रफ बुक में हमको स्वाध्याय लिखना है एक बार। और હવે ગુજરાતીની અંદર કહું કે આ આપણે પાઠ છે એનું સ્વાધ્યાય આપણે લખીને એના ફોટા પાડીને આ નંબર ઉપર સેન્ડ કરવાના છે। આ નંબર ઉપર અથવા આ નંબર ઉપર તમે ફોટા મોકલાવો, એ તમારું હોમવર્ક રોજનું રોજ ચેક થશે। હોમવર્ક અહીંયા આવીને ચેક કરાવવાની જરૂર નહીં પડે મિત્રો, પણ જે ઘરે હોમવર્ક કરો છો એના ફોટા પાડજો, અને ફોટા પાડીને અને પછી એ ફોટા છે એ ક્યાં અપલોડ કરવાના, ક્યાં મોકલવાના, તો કે આ નંબર ઉપર, ગ્રુપમાં નહીં। ઓકે ચાલો, આજનું સેશન તમને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું। હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાર સુધી બધા જ મિત્રો હોમવર્ક પૂર્ણ કરી લેજો, ઠીક છે। ચાલો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, થેન્ક યુ।